लुणावाड़ा शहर में दरकोली थी पटण जता रोड पर गंदा पानी ने कारण गटरो उभराई स्थानिक रहीशो में भारे परेशानी। गुजरात सरकार द्वारा बनावामां आवेली गंदा पाणीना निकाल माटेनी भूगर्भ गटर योजना फारसरूप साबित थई जवा पामी छे, कारण के ज्यां जुओ त्यां भूगर्भ गटर बनाव्या पछी नगरमांथी गंदा पाणीना निकाल माटेनी समस्याओ दिन प्रतिदिन वधी गई छे। पाणीना निकालनो कोई पासे परिपूर्ण थतो नथी, जेने लईने स्थानिक रहीशો રાહદારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। રજૂઆત કરી છે, બે વખત ધારાસભ્ય, ત્રણ વખત ધારાસભ્ય કરી, હમણાં નવા ધારાસભ્ય આવે એમના કરી, નગરપાલિકામાં જેટલા ચેરમેન આવ્યા એના હું તો 10 વખત ગયા, ચોમાસાથી જ આ કામ લીધું, પણ કોઈ પણ સાંભળતું નથી। આવીને કેમ કે વૃદ્ધાબેન આવ્યા હતા, અત્યારે નવા ધારા આ બન્યા હતા, તે આવીને એમને સોગંદ ખાઈ જાય, અમે 8 દિવસ પછી કરી જશું, તેનો મહિનો 2 મહિના થઈ ગયો, એ પણ ના આવ્યા, ના જે રાજીનામું કે મૂકી દીધું કાલે, માટે કોઈ અમારું સાંભળતું જ નથી આ જગ્યા ઉપર, આ સ્થળ ઉપર કોઈ આવતું નથી, ખાલી વોટ લેવા જાવ છે, અમે કરશું આ કરશું પેલું કરશું, પણ કોઈ અત્યારે સાંભળતું જ નથી। ભાજપ વાળા ધારાસભ્યને કહેવા જોઈએ, તાંકે કોંગ્રેસ કોંગ્રેસ વાળાને કહેવા જોઈએ, તાંકે ધારાસભ્ય છે, આવું કોઈ અમારું વિનંતી સાંભળતું જ નથી ગરીબ માણસની। આગળ શું તમે કાર્યવાહી કરવાનું વિચારી? અમે તો એવું વિચારી, અત્યારે કોઈ એવું વિચારીએ કે ગમે તે રીતે પણ આ પાણી અત્યારે નીકળવાનો, ગમે તે રીતે કરી આપો। આવો જે કિસ્સો લુણાવાડા નગરમાં આવેલી દરકોલીથી જવાના માર્ગ પર આશરે 10,000થી ઉપર ગરીબી રેખા હેઠળ જીવતા લોકો વસવાટ કરી રહ્યા છે, કે જેમાં સમગ્ર લુણાવાડા નગરનું ગંદુ પાણી આ પટણ રોડ પર કોઈ પણ જાતના નિકાલ કર્યા વગર અથવા તો ગટર વ્યવસ્થાની પાકી વ્યવસ્થા કર્યા વગર આ ગંદુ પાણી જાહેર માર્ગ પર વેરાય છે, જેને લઈને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે, બીમારીનું પ્રમાણ પણ ગંદકીના કારણે વધી ગયું છે। આ ગંદુ પાણી ભરાવાને કારણે ગટર ઉભરાઈ, જેના કારણે રોડ પર આ પાણી વહી જતા પાણીને કારણે જે કાદવ કીચડ થાય છે, તેને કારણે રાહદારીઓ, વાહન ચાલકો, ખાસ કરીને મોટી ઉંમરના લોકો જેઓ લપસીને પડવાના વાગવાના બનાવો અવારનવાર બની રહ્યા છે। આ નાના નાના બધા લોકો તમને મતદાન આપે છે, તમને બધાને સહાય ગામને આપી રહ્યા છે, તો એની સહાય તમારે ગામના લોકોને કરવી જ પડે, તો અટાણે બે હાલતમાં છે આ લોકો, અટાણે આ કોલાણી અટાણે બે હાલતમાં થઈ રહી છે। તમે આમ જો નાના બચ્ચાની મોટા માણસ ખાતા નથી આજ 10 દિવસથી, તો અમને રોટલો પાણી કોઈ ખાવાનું અમે મન નથી થતું, ભલે અમે ગરીબ લોકો છે પણ તોય અમે દિલના તો બધા ચોખા થઈ ને રહ્યા, તમે માણસ તો અમે માણસ નથી, તો આ નાના બચ્ચા ગરીબ માણસ લોકો અટાણે બીમારી થાય તો અટાણે પૈસો તો એક ઓર નથી, એક ઓર તો ટકનું લાવીને ટકનું ખાય છે, તો આ લોકો આ બચ્ચાને હાજા કેવી રીતે કરે રહ્યા, તો તમે આની સહાય બધી કરીને તમે આ પાણી બંધ કરાવો, રસ્તા સારા કરાવો, આ લોકોને કઈક સહાય આપો, ચાપરાવાળા લોકો। આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા પ્રમુખ ધારાસભ્યને લેખિતમાં જાણ કરી છે, છતાં પણ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। લોકો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ પહેલાં એવું કહેવાયું કે તમે કોંગ્રેસના ધારાસભ્યને રજૂઆત કરો, કોંગ્રેસવાળા કહે છે કે ભાજપને રજૂઆત કરો, આવી રીતે સ્થાનિક રહીશોને બાય બાય જાણીને ફેરવવામાં આવી રહ્યા હોવાનું લોકમુખે જણાવી રહ્યા છે। 10 વર્ષથી 10,000 પબ્લિક રહે છે, ઇન્ટેરિયર એરિયામાં 4-5 ગામ આવેલા છે, અને 5 વર્ષથી આની આ જ હાલતમાં લોકો અવાર જવર કરે છે અને અકસ્માતો થાય છે। 50-60 વર્ષના ઉંમરના વ્યક્તિ રોજની 2-3 જણા સ્લીપ મારે છે, આકસ્મિક રીતે ટૂંકમાં કહેવાનો મતલબ પડી જાય છે। શું સમસ્યાઓ છે આપણું? વિજય જોશી, GTV ન્યૂઝ, મહીસાગર।